અબડાસા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના નલિયા ખાતેના પ્રચાર કાર્યાલયનું હાજી તકીશા બાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું નલિયાના છાડુરા રોડ પર આવેલ રાજપૂત સમાજવાડી ખાતે અબડાસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પીએમ જાડેજાના પ્રચાર કાર્યાલયનું પીઢ કોંગ્રેસ અગ્રણી હાજી તકીશા બાવાના હસ્તે રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ સ્વાગત પ્રવચન અને પ્રસંગ ની રૂપરેખા આપી હતી કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી ઉપનેતા કિશોરસિંહ જાડેજાએ વર્તમાન ધારાસભ્ય શક્તિસિંહના પ્રયત્નોથી અબડાસાના નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા છેલ્લા વર્ષમાં થયેલા કામોને યાદ કરીને હવે જાડેજા જેવા એક સીધા સાદા સરળ અને પ્રજાના પ્રશ્નો માટે વર્ષોથી જજુમી રહેલા લડાયક નેતા ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે જંગી લીડ સાથે તેમના વિજય માટે કાર્ય કરવા કાર્યકરોને અપીલ કરાઈ હતી માજી ધારાસભ્ય બી ઇબ્રાહીમભાઇ મંધરાએ તેમના પ્રવચનમાં ભાજપ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે તેમ જણાવીને અબડાસાની વિવિધ સમસ્યાઓ પ્રત્યે ભાજપ દ્વારા કરાતા અન્યાયનો જવાબ વર્તમાન ચૂંટણીમાં આપી દેવા અપીલ કરી હતી તાલુકા કોંગ્રેસ મહામંત્રી જાંભા સોઢા દેવેન્દ્રસિંહ જેઠવા હસન રાયમા લક્ષ્મીશંકર જોશી મુળજી ખજુરિયા મહેશ્વરી ગોવિંદ મગા હઠુભા સોડા સહિતના વિવિધ અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રદ્યુમનસિંહ જાડેજા જેવા સનિષ્ઠા ઉમેદવારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિકે ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને વીસ ટકા પણ રોજગારી આપવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું જ્યારે ખરેખર એંસી ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવાની વાત હતી તે વિસરાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું ત્રણેય તાલુકામાં આરોગ્ય સેવાઓના નામે મીંડુ છે અને કોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં ગયેલા પક્ષ પલટુઓને પ્રજા આ વખતે જડબાતોડ જવાબ આપશે તેવું ઉમેર્યું હતું આ પ્રસંગે ઉપરોક્ત મહાનુભાવો સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરા માજી પ્રમુખો ગનીભાઈ હિંગોરા હુસેન મંધરા હાજી જાકબાવા પુંજુભા જાડેજા અજીતસિંહ મોકાજી જાડેજા યશપાલસિંહ હકુમતસિંહ જાડેજા વિપક્ષી નેતા અબ્દુલ ગજણ અબ્દુલ્લા છા પીર જાદા જીવુભા રાઠોડ લાલજીભાઈ ભાનુશાલી અબુભાઈ નોડે સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે કંપની આવ્યું ને ત્યારે બહુ જૂના માણસો હતા એમને ચેથી પણ એમ થતું હતું કે શું થશે એનું નક્કી નહીં પણ જે મોટું કંપની આવ્યું એનામાં સ્થાનિક પબ્લિક જે છે આપણી એને કોઈ સપોર્ટ ન મળ્યો અને એનો આ કંપનીઓ કર્યો આપણે ટ્રક ધંધો હતો કેમ અઢારસો ગાડી એક દિવસ નીકળાય ની લોટ થતી એક દિવસમાં માં તેમજ સિમેન્ટ એ કંપનીમાં માં આપણા ટ્રક માલિક ને સ્થાનિક પશ્ચિમ વિભાગ લખપત નલિયા નખત્રાણા કોઈ એમને ધંધો નથી મળતો તેમજ સ્થાનિક ટ્રેક્ટર હોય કે આપણા નોકરી વર્ગને કોઈ સારી નોકરી નથી મળતી આપ ડાયરેક્ટ પૂછી દઉં વીસ ટકા માણસો આપણા નથી એનું કારણ એક જ કે રાજકીય નેતા જે ભાજપ છે એનો પૂરો કંપનીને સપોર્ટ છે કોઈ હડતાલ ઉપર ઉતરે તો એને પોલીસ કેસ કરવામાં આવે હેરાન કરવામાં આવે કોઈ પબ્લિક હિંમત નથી કરી શકતી એના